ભારતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હવે ભારત કોરોના વાયરસનું સૌથી વધુ સંક્રમણ ધરાવતા 10 દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આવું જ કંઈક થવાની બીકને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 મહિના પહેલા જ લોકડાઉન લાગુ કરી દીધું હતું. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે શું લોકડાઉન બેઅસર રહ્યું? આ વિડીયોમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે ભારતને લોકડાઉનથી કોઈ પણ પ્રકારનો ફાયદો થયો છે ખરો. આ જ પ્રશ્ન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે 21 દિવસમાં કોરોનાનો જંગ જીતી લેવાશે. 4 લોકડાઉન થઈ ગયા છે, લગભગ 60 દિવસ પણ થઈ ગયા, પરંતુ હજુ સુધી લોકડાઉનનો હેતુ પૂર્ણ થયો નથી. ઉલટું બીમારીનો વ્યાપ વધતો જ જઈ રહ્યો છે, પરંતુ ભારત સરકાર લોકડાઉનને સતત સફળ ગણાવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં લોકડાઉનની અનેક સફળતાઓ ગણાવી અને કહ્યું કે ભલે મામલા વધી રહ્યા હોય, પરંતુ દેશમાં આ બીમારીના કારણે થઈ રહેલા મૃત્યુનું પ્રમાણ સૌથી ઓછું રહ્યું છે. તો હવે બંને દાવામાંથી કયા દાવામાં દમ છે? આ સમજવા માટે આપણે એ જાણવું પડશે કે લોકડાઉન આખરે લાદવામાં કેમ આવ્યું હતું અને તેનો હેતુ શું હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે એ વાત પર ભાર મૂક્યો હતો કે આપણે કોરોનાના ચેપની સાયકલ તોડવાની છે. બીજું, સરકાર લોકડાઉન મારફતે થોડોક વધારે સમય મેળવવા માંગતી હતી જેથી તે લોકડાઉન બાદ કોરોનાના પ્રકોપને સંભાળવા માટે તૈયારી કરી શકે. તો શું આ હેતુ પૂર્ણ થઈ શક્યા? આ વિશે દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડોક્ટર અતુલ કક્કડ જણાવે છે કે શરૂઆતમાં કેસોની ઝડપ ઘટાડવા માટે લોકડાઉનને કારણે થોડી મદદ જરૂર મળી હતી, નહીંતર પીક ખૂબ પહેલા આવી ગઈ હોત. તેમજ જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલના ચિકિત્સા અધ્યક્ષ ડોક્ટર ડીએસ મીણા જણાવે છે કે આ નવો વાયરસ હતો. લોકડાઉનથી આ વાયરસને સમજવા અને જાણવા માટે સમય મળ્યો. કોરોનાના દર્દીઓનો ઈલાજ કેવી રીતે કરવાનો છે, ટેસ્ટિંગ કેવી રીતે કરવાનું છે, એ વાત અંગે પણ સ્વાસ્થ્ય કર્મીઓને પહેલા જાણકારી નહોતી. આ દરમિયાન પ્રોટોકોલ બનાવાયા, જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફારો પણ કરાયા. હવે આ વાયરસ સામે ઝઝૂમવા માટે પહેલા કરતા વધારે સમજણ અને વધુ સંસાધનો છે. ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લોરના વાયરોલોજીના નિવૃત્ત પ્રોફેસર ટી જેકબ જોન માને છે કે તમે એવું બિલકુલ ન કહી શકો કે લોકડાઉન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું, કારણ કે જેવું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ લોકડાઉનની આર્થિક કિંમત ચૂકવવી પડશે, આવું જરૂર થયું, ભલે કંઈ બીજું થયું હોય કે ન થયું હોય. લોકડાઉનના 3 પરિણામ આવશે એવું કહેવાઈ રહ્યું હતું. આશા હતી કે તેનાથી મહામારીની ઝડપ ઘટી જશે, સાથે જ લોકડાઉન પછીના સમય માટે તૈયારી કરી લેવાશે. ત્રીજી વાત એ કહેવાઈ રહી હતી કે લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન પણ થઈ શકે છે. ડોક્ટર જેકબ જોન માને છે કે લોકડાઉન જે એક બાબતે સંપૂર્ણપણે સફળ સાબિત થયું છે તે છે અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની વાતમાં. સાથે તેઓ માને છે કે એ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે ભારતમાં સંક્રમણના પ્રસારની ઝડપમાં ઘટાડો થયો છે. ભારતમાં દરરોજ સંક્રમણના મામલા વધતા જઈ રહ્યા છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ જ્યારે પત્રકાર પરિષદમાં હાજરી આપવા આવ્યા ત્યારે તેમણે લોકડાઉનની અસંખ્ય સફળતાઓ ગણાવી. તેમણે દાવો કર્યો કે લોકડાઉનને કારણે ભારતે અન્ય દેશોની સરખામણીએ પરિસ્થિતિને વધુ સારી રીતે સંભાળી શક્યું, તેનાથી રિકવરી રેટ વધ્યો, મૃત્યુદર પણ ઘટ્યો. લવ અગ્રવાલે જણાવ્યું કે માર્ચમાં જે રિકવરી રેટ લગભગ 7.1% હતો તે બીજું લોકડાઉન શરૂ થયા બાદ વધીને 11.42% થઈ ગયો, તેમજ ત્રીજું લોકડાઉન શરૂ થતાની સાથે જ તે વધીને 26.95% થઈ ગયો અને આજે તે વધીને 41.61% થઈ ચૂક્યો છે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો કે ભારતમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓમાં મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો એટલે કે 2.8% થઈ ગયો છે, જ્યારે વિશ્વમાં સરેરાશ મૃત્યુદર 6.4% છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ તમામ સફળતાઓ માટે લોકડાઉનને કારણભૂત ગણાવ્યું. તેમણે કહ્યું કે દરમિયાન હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું, લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાયું, સાથે જ કન્ટેઇનમેન્ટના પગલા દ્વારા પણ ચેઇન ઓફ ટ્રાન્સમિશનને નબળી બનાવી શકાય. પરંતુ ડોક્ટર જેકબ જોન સરકારના આ દાવા પર પ્રશ્નો ઉઠાવે છે. તેઓ કહે છે કે સરકાર દાવા તો કરી રહી છે પરંતુ આંકડા નથી રજૂ કરી રહી કે તેમણે કેટલા બેડ તૈયાર કર્યા છે, કેટલા વેન્ટિલેટર તૈયાર કરી લેવાયા છે. તેઓ જણાવે છે કે મુંબઈથી હજુ પણ બેડ ખૂટ્યાના સમાચાર મળી રહ્યા છે, તેમજ પશ્ચિમ બંગાળમાં બેડ તો છે પરંતુ સ્વાસ્થ્ય કર્મીઓની અછત છે. સરકારે એ જણાવવું જોઈએ કે આ દિશામાં તેમની તૈયારી શું છે. સરકાર કહી રહી છે કે લોકડાઉનનું આયોજન કર્યું, પણ શાનું આયોજન કર્યું છે? એક નાગરિક તરીકે અમને આ પૈકી કોઈ પણ જાણકારી નથી અપાઈ. તેઓ કહે છે કે લોકડાઉને કોરોનાના કેસોને એ રીતે સ્લોડાઉન નથી કર્યા જે રીતે આપણે ઈચ્છતા હતા.
જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો છે કે જો વિશ્વમાં પ્રતિ લાખની વસ્તીએ 69.9 કેસ રિપોર્ટ થયા છે તો ભારતમાં તે લગભગ 10.7 કેસ પ્રતિ લાખ છે. જોકે ડૉક્ટર જેકબ કહે છે કે મામલા એટલા માટે પણ ઓછા દેખાઈ રહ્યા છે કારણ કે પૂરતા પ્રમાણમાં ટેસ્ટ નથી થઈ રહ્યા. તેઓ જણાવે છે કે ભારતની માત્ર 1% વસ્તીના ટેસ્ટ થયા છે, તેથી કોઈને ખબર નથી કે 99% વસ્તી સાથે શું બની રહ્યું છે. ત્યાં થઈ રહેલા મૃત્યુને પણ ગણતરીમાં નથી લેવાઈ રહ્યા કારણ કે મૃત્યુની ગણતરી પણ 1% વસ્તીમાંથી જ કરાઈ રહી છે. મૃત્યુદર ઓછો નહીં બલકે ખૂબ વધારે છે. ડૉક્ટર જેકબ જોન દાવો કરે છે કે ભારત સરકારના દાવાથી ઉલટું ભારતનો ખરો કેસ ફેટિલિટી રેટ 17.8% છે, જે વિશ્વની સરખામણીમાં ખૂબ વધારે છે. તેમજ ભારતનો ઇન્ફેક્શન ફેટિલિટી રેટ પણ 3.6% છે. ડોક્ટર જેકબ જોન જણાવે છે કે કેન્દ્ર સરકાર માત્ર ફેટિલિટી જણાવે છે, તેઓ એ નથી જણાવતા કે તે કેસ ફેટિલિટી રેટ છે કે ઇન્ફેક્શન ફેટિલિટી રેટ. આ બંને અલગ અલગ છે અને ભારતમાં કેસ ફેટિલિટી રેટ ચિંતાજનક સ્તરે છે. આ મૃત્યુદર તેમણે કયા આધારે કાઢ્યો છે આ વિશે ડોક્ટર જેકબ જોન જણાવે છે કે મૃત્યુદર બે રીતે ધ્યાનમાં લેવાય છે, એક ઇન્ફેક્શન ફેટિલિટી અને બીજી કેસ ફેટિલિટી. ધારો કે 1000 લોકોને ચેપ લાગ્યો છે તો તે પૈકી જેટલાના મૃત્યુ નિપજે તે હશે ઇન્ફેક્શન ફેટિલિટી. કેસ ફેટિલિટી એટલે જો 1000 લોકોને ચેપ લાગે છે અને તે પૈકી 800 આપમેળે જ સાજા થઈ જાય છે, તેમજ બાકીના 200ને બીમારી રહે છે, તો તે 200 પૈકી જેટલા મૃત્યુ નોંધાશે તે બનશે કેસ ફેસિલિટી. ભારતમાં કોરોનાના મૃત્યુદરને સમજાવતા ડોક્ટર જેકબ જોન જણાવે છે કે કાલે જેને ચેપ લાગ્યો છે તે શખ્સ આજે નહીં મરે. પ્રથમ 7-10 દિવસ સુધી ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે, ત્યારબાદ લક્ષણ દેખાય છે, ત્યારબાદ વ્યક્તિ અત્યંત બીમાર પડી જાય છે, પછી તેમનું મૃત્યુ નિપજે છે. આ તમામ પ્રક્રિયામાં 3-4 અઠવાડિયાનો સમય લાગે છે. તેથી ઇન્ફેક્શન ફેટેલિટી અને કેસ ફેટેલિટીનો અંદાજ મેળવવા માટે 3-4 અઠવાડિયા પહેલાના સંક્રમિત મામલાની સંખ્યાને ધ્યાને લેવાય છે અને તેમને આજના મૃત્યુની સંખ્યા અનુસાર ગણતરી કરીને મૃત્યુદરનું પ્રમાણ કાઢવામાં આવે છે. ડોક્ટર જેકબ જોનનો દાવો છે કે ભારતનો અસલ મૃત્યુદર અત્યંત ચિંતાજનક અને વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઘણો વધારે છે. તેઓ કહે છે કે મૃત્યુદર ઓછો હોવો જોઈતો હતો કારણ કે અહીંની 80% વસ્તી 50 વર્ષ કરતાં ઓછી ઉંમરની છે. તેઓ દાવો કરે છે કે અમેરિકા જેવા દેશોમાં 1 લાખ કરતાં વધારે મૃત્યુનો આંકડો એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે તેઓ સમગ્ર વસ્તીમાં થઈ રહેલા મૃત્યુની ગણતરી કરી રહ્યા છે, જ્યારે ભારત માત્ર પોતાની 1% વસ્તીના ટેસ્ટ કરીને તેમાં થયેલા મૃત્યુને ગણી રહી છે. તેઓ કહે છે કે લોકડાઉનથી જે બે હકારાત્મક આશાઓ હતી એ એક કે મહામારીની ઝડપ ધીમી થઈ જાય અને આપણને પ્લાનિંગ માટે સમય મળી જાય, આ બંને આશાઓ પરિપૂર્ણ ન થઈ શકી. હવે સરકારના દાવાથી ઉલટું નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે ભારતમાં કોરોના બેકાબુ થઈ ચૂક્યો છે, ત્યારે કોરોનાની પરિસ્થિતિને હળવાશમાં લેવાની ભૂલ સરકારને ભારે પડશે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી જણાતી.